નેલ્સન્સ ઇંગ્લિશ સ્કૂલ. બાળકો, આજે ટીચર તમને એક વાર્તા કહેશે. વાર્તાનું નામ છે ઉપકારનો બદલો. એક કૂતરી હતી. કૂતરીને ચાર ગલોડિયા હતા. રહેવા માટે તેની પાસે કોઈ જગ્યા નહોતી. શિયાળો આવી પહોંચ્યો. ખૂબ ઠંડી પડવા માંડી. કૂતરી અને બચ્ચા ઠંડીમાં ધ્રુજવા માંડ્યા. કૂતરીને થયું કે જો રહેવાની કોઈ વ્યવસ્થા નહીં કરું તો બચ્ચા મરી જશે. નજીકમાં જ એક કૂતરાનો ઘર હતો. કૂતરી કૂતરાને આજીજી કરીને બોલી, ભાઈ, મારા ગલુડિયા ટાઢમાં મરી જશે. તારા ઘરમાં જગ્યા હોય તો બચ્ચાને તેમાં રહેવા દેને. કૂતરો ભલો હતો. તે બોલ્યો, બચ્ચાને પણ લઈ આવ અને તું પણ આવી જા. હું બીજે જાઉં છું, થોડા દિવસ પછી આવી જઈશ. ત્યાં સુધીમાં ટાઢ ઓછી થઈ જશે. કૂતરો જતો રહ્યો. જોતજોતામાં થોડા દિવસો વીતી ગયા. ટાઢ પણ ઓછી થઈ ગઈ. એક દિવસ કૂતરો આવી પહોંચ્યો. કૂતરીને કહ્યું, હવે મારું ઘર ખાલી કરી આપ. કૂતરીને ઘર છોડવું નહોતું. એણે બહાનું કાઢીને કહ્યું, મારા બચ્ચા હજી નાના છે, એમને લઈને ક્યાં જાઉં? થોડા દિવસ હજી અમને રહેવા દો તો મહેરબાની. કૂતરો બોલ્યો, ભલે, થોડા દિવસ રહો, પણ હવે પાછો આવું ત્યારે ઘર ખાલી કરી આપજે. કૂતરો જતો રહ્યો. થોડો સમય વીતી ગયો. એક દિવસ કૂતરો આવી પહોંચ્યો. કૂતરાને દૂરથી આવતા જોઈને કૂતરી બખોલમાંથી બહાર આવી ગઈ. કૂતરો બોલ્યો, હવે તો બચ્ચા મોટા થઈ ગયા ને? કૂતરીએ રોબ દેખાડતા કહ્યું, હા, બહુ મોટા થઈ ગયા છે. એ ચાર ને હું પાંચમી, ને તું છે એકલો. જરા પણ ડબ ડબ કરીશ તો જોવા જેવી થશે, માટે છાનો માનો જતો રહે. અહીંથી કૂતરો સમજી ગયો કે કૂતરીની દાનત બગડી છે. એણે પોતાનું ઘર પચાવી પાડ્યું છે. એ કંઈ બોલવા જાય ત્યાં તો મોટા મોટા કૂતરા બહાર આવ્યા ને જોરથી ગુરકવા માંડ્યા. કૂતરો નિરાશ થઈ ત્યાંથી ચાલતો થયો. ઘર ગુમાવ્યાનું એને બહુ દુઃખ થયું. પણ વધુ દુઃખ તો એને એ વાતનું થયું કે જે કૂતરી પર દયા કરી એ કૂતરીએ જ એનું ઘર આંચકી લીધું. પોતે એના ઘર પર ઉપકાર કર્યો, પણ એણે અપકાર કરી બદલો વાળ્યો. મોરલ ઓફ ધ સ્ટોરી, બીજા ઉપર ઉપકાર કરવા જતી વખતે એ વાત હંમેશા યાદ રાખવી કે આ જગતમાં ઘણા લોકો ઉપકારનો બદલો અપકારથી પણ વાળે છે. એટલે સમજી વિચારીને ઉપકાર કરવો.